સરકાર સુધી પહોંચાડેલી આપને હું વિનંતી કરું દિલથી મહિલાઓની પીડા સાથે છું બિલકુલ રુઝાનજી અહીંયા વાત સમાજની પણ આવી જાય છે સરકાર દરેક પક્ષે પોતાની વાત તો કરી પણ અહીંયા સવાલ એ છે અહીંયા બાળકીઓ સાથે દુષ્કર્મ થાય છે અહીંયા મહિલાઓ ગાયબ થઈ જાય છે અહીંયા સરેઆમ એક અભિનેત્રીનું અપમાન થાય છે અને છતાં પણ આ સમાજ ચૂપ છે સરકાર તો ચૂપ જ રહેશે શું જવાબ છે સૌથી પહેલા હું એક બીજા આંકડા આપી દઉં સમાજ પોઈન્ટ ઓફ વ્યૂથી આપો અને જે રીતે ચાલી રહ્યું છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપો એ આંકડા એવું કહી રહ્યા છે કે આપણે ત્યાં જે કન્વિક્શન રેટ કન્વિક્શન એટલે જે લોકો ગુનો કરે અરે આપણે કેસ કર્યો હોય ને ગુના ગણાય એ કન્વિક્શન રેટ આપણો અહીંયા અત્યારે ખાલી 12% છે 12% એટલે હર 100 માંથી ખાલી 12 લોકોએ ગુનો કર્યો છે બાકી 88 લોકો બે ગુના છે આ કન્વિક્શન રેટ છે એટલે એનાથી શું થાય છે એક્ઝામ્પલ આપું કેમ આ કન્વિક્શન રેટ બોલ્યું તમને કે એનાથી શું થાય છે કે જે લોકો કરે છે હવે આ સમાજની વાત કરીએ જે લોકો કરે છે એ લોકોને થાય છે કે અમારા તો કોઈ કુછ બિગાડતા નહીં એ કોઈ કુછ કરેગા નહીં એટલે ગુના કરતા જાય છે એટલે આ જે માઇન્ડસેટ છે સમાજનો એ કે છે કે ચલો હું ગુનો કરતો જાઉં કરતો જાઉં કરતો જાઉં બીજું હવે બીજો એક રેટ આપું પેન્ડન્સી રેટ પેન્ડન્સી એટલે કોર્ટના કેસીસમાં પેન્ડન્સી ચાલે એટલે લેટ છે કે વધતી જાય એટલે અત્યારે 96% પેન્ડન્સી રેટ ચાલી રહ્યો છે કોર્ટનો એટલે આનાથી બી એવું થાય કે ઓકે આ તો વર્ષો સુધી ચાલે છે જયારે વર્ષો સુધી ચાલે છે એટલે જે અગેન સમાજના લોકો જે બિચારી પીડિત હોય એને ધમકાવે દબાવે વિટનેસીસ હોસ્ટાઇલ થઈ જાય અને એટલા માટે આ બધા ગુનાઓ વધતા રહે પોઈન્ટ એક બીજો આપણે બેટી બચાવો બેટી પઢાવોની વાત કરીએ જેના બહુ જ ખરાબ ફિગર્સ આવ્યા છે અને 2012માં કંઈક 915 સામે 1000 પુરુષ હતા 915 અત્યારે 848 સામે 1000 પુરુષ છે એટલે 2012 થી 2017માં અગર રેશમાબેન જે કહે છે કે ગવર્મેન્ટ કામ કરી રહી છે તો કેમ ડિક્લાઇન ગયો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને 2012 થી 2017 કંઈક એટલે 2014 લીધો હશે એ લોકો આંકડો તો એ તો 4 વર્ષ કહેવાય 4 વર્ષ ગવર્મેન્ટ ઊંઘતી રહી યા પહેલા આંકડા ખોટા હતા યા અત્યારના આંકડા સાચા છે એટલે યુ નો યુ હેવ ટુ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ એન્ડ એલાયન્સ કે વોટ ઇઝ હેપનિંગ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે સત્ય એ થઈ રહ્યો છે કે બેટી બચાવો બેટી પઢાવોની વાત કરીએ કુપોષણની વાત કરીએ કુપોષણની વાતમાં એમાં કોઈ ડાઉટ નથી એક ડાઉટ છે કે આપણા ગુજરાત કુપોષણમાં આગળ આવ્યું છે પણ જે સામે 20% કેરલા અને ગોવા ચાલતું હોય 20% કુપોષણનું એ સામે અગર ગુજરાત 40, 45 ને 52% ફરતું હોય કારણ કે આપણે બે કુપોષણમાં એમાં આવ્યા છીએ એટલે સ્ટન્ટેડમાં નીચે આવ્યા છીએ પણ વીકનિંગ વીકનિંગ એટલે શું કહેવાય કે તમારી એજ કરતા વધારે તમારી હાઇટ હોય હાઇટ વધારે થઈ જાય એટલે શું તમારા લિમ્સ એ બધા પોચા થઈ જાય પોચા થાય એટલે તમે સ્ટ્રોંગ ના રહો એટલે એ રેશિયો વધી ગયો છે એ 52 થઈ ગયો છે 40 થી એટલે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યા છે કે આપણે આપણે પોઝિટિવ એક કદમ આગે દો કદમ પીછે જઈ રહ્યા છે અત્યારે હવે નેક્સ્ટ પછી આ નેક્સ્ટ ક્વેશ્ચનમાં હું બલાત્કારની એની બી વાત કરીશ પણ અત્યારે મારે આટલો પોઈન્ટ કરવા રેશમા